दाहोद में कुरेशी परिवार ना 7 सभ्य कोरोना पॉजिटिव मळी आवता दाहोद जिला में खलबलाट मची गयो हतो। दाहोद में नीमच थी दाहोद आवेला कुरेशी परिवार ना एक पछी एक 7 सभ्य कोरोना पॉजिटिव मळी आवता दाहोद शहर सहित जिला में खलबलाट मचावी दीधो छे। आज रोज एक साथ 5 केस कोरोना पॉजिटिव ना मळी आवता लोगों में रीतसर फफड़ाट फैलाई जवा पाम्यो छे। त्यारे दाहोद में कुल कोरोना पॉजिटिव 11 केसों नोंधावा पाम्या छे, जे पैकी 3 लोको कोरोना मुक्त थई जता घरे मोकलवामां आव्या छे। त्यारे हाल कोरोना पॉजिटिवना 8 लोको कोविड हॉस्पिटलमां सारवार हेठळ छे, जे पैकी 1 कुरेशी परिवारना 7 लोको कोरोना पॉजिटिव थवा पाम्या छे। त्यारे आजथी धंधा रोजगारमां आंशिक छूटछाટોની વચ્ચે એક સાથે 5 કોરોના પોઝિટિવના કેસો મળી આવતા લોકોની ચિંતા વધારી દીધી છે। 2 દિવસ અગાઉ દાહોદ જિલ્લા વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર મધ્યપ્રદેશના નીમજ ગામેથી લગ્ન પ્રસંગમાં ગયેલા દાહોદ શહેરના જૂના વનકરવાસ કસ્બા વિસ્તારમાં રહેતા સરફરાજ કુરેશી તેમજ તેના પરિવારના સદસ્યો 20 માર્ચના રોજ મધ્યપ્રદેશના નીમજ ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા। કોરોના વાયરસની મહામારી વચ્ચે સરકાર દ્વારા સમગ્ર દેશને લોકડાઉન કરી દેતા આ પરિવાર નીમજ ખાતે જ રોકાઈ ગયું હતું। ગત તારીખ 29 એપ્રિલના રોજ આ પરિવાર નિમતથી બસમાં સવાર થઈ મધ્યપ્રદેશના ઝાબુઆ ખાતે આવી પહોંચ્યું હતું। આ બાદ તેઓ એનકેન પ્રકારે દાહોદમાં પ્રવેશ્યા હતા। આ સમગ્ર ઘટનાની જાણ દાહોદ જિલ્લા આરોગ્ય તંત્ર તેમજ વહીવટી તંત્રને થતાં તાબડતોડ આ પરિવારની શોધ સાથે મુલાકાતે પહોંચ્યા હતા। ઉપરોક્ત સમગ્ર હકીકત સામે આવ્યા બાદ દાહોદના આરોગ્ય તંત્ર દ્વારા સરફરાજ કુરેશી અને તેના પરિવારજનોને ક્વોરન્ટાઇનમાં મૂકી દેવામાં આવ્યા હતા અને તમામના રિપોર્ટો તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા। પ્રથમ સરફરાજ કુરેશીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તે બાદ તેના નાના ભાઈ વસીમ કુરેશીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો। તે બાદ આજ રોજ એક જ પરિવારના 5 સદસ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની સત્તાવાર ખબર સાથે દાહોદ શહેર સહિત જિલ્લામાં ખલબલાટ મચી જવા પામ્યો છે। સાથે જ આરોગ્ય તંત્રમાં દોડધામના દ્રશ્યો સાથે સેનિટાઇઝની દાહોદ શહેરમાં પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે। હવે દાહોદમાં કોરોના પોઝિટિવનો આંકડો 11 રહેવા પામ્યો છે, જે પૈકી 3 સાજા થઈ જતા તેઓને પોતાના ઘરે મોકલી આપવામાં આવ્યા છે। ત્યારે હવે 8 એક્ટિવ કેસ સારવાર હેઠળ છે।